હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? હું અંજલિ ટંડે. આજે આપણે જોવાના છીએ ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 6, તું મારો ગુણક હું તારો અવયવ. સરસ મજાનું ચેપ્ટર છે બાળ મિત્રો. સૌ પ્રથમ આપણે જે શીખી ગયા છીએ એના વિશે પુનરાવર્તન થોડું જોઈ લઈએ. સૌથી પહેલા છે એકી સંખ્યાઓ. એકી સંખ્યાઓ કોને કહેવાય? તો આપણે શીખી ગયા છીએ એકી સંખ્યાઓ કોને કહીશું, તો ક્યાંથી શરૂ થાય છે? એક થી. એક, સોરી, એક, ત્રણ, પાંચ, સાત, નવ, અગિયાર, તેર, પંદર, આવી રીતે એકી સંખ્યાઓ આવતી હોય છે. બરાબર, ઘણી બધી એકી સંખ્યાઓ હોય છે. ત્યારબાદ બેકી સંખ્યા. તો બેકી સંખ્યા કોને કહીશું? બે થી શરૂ થાય, બે, ચાર, છ, આઠ, દસ, બાર, ચૌદ, બે ના જેટલા પણ ગુણાકો હોય એ બધી બેકી સંખ્યા છે. આગળ ઘણી બધી આવે છે. અથવા તો આ તો એક જ અંકો છે અથવા બે અંકો છે એટલે આપણે સીધી રીતે કહી શકીએ છીએ. પણ બે થી વધારે અંકો હોય, બે અંકોમાં પણ કેટલી વાર આપણને કન્ફ્યુઝ થાય કે એકી સંખ્યાઓ, આ એકી સંખ્યા છે કે નહીં, તો તે આપણે કેવી રીતે જાણી શકીએ? તો જે પણ સંખ્યાના એકમના અંકો, કોઈ પણ સંખ્યા હોય એના એકમના અંક એક, ત્રણ, પાંચ, સાત કે નવ હોય તો તે સંખ્યા એકી સંખ્યા. અને જે સંખ્યાના એકમના અંકો ઝીરો, બે, ચાર, છ, આઠ હોય એને કહીશું બેકી સંખ્યા. એકમના અંકો છે એટલે જયારે સંખ્યા બે થાય ત્યારથી ત્યાં સુધી ને નહીં લેવાનું, એટલે આઠ સુધી. એટલે ઝીરો થી આ બે, ચાર, છ, આઠ જે છે એનો જે પણ સંખ્યાનો એકમનો અંક હોય તો એને આપણે કહીશું બેકી સંખ્યાઓ. તો મિત્રો, જે પણ સંખ્યાનો એકમનો અંક આ હોય તો આપણે સમજી જવાનું કે બેકી સંખ્યા છે. એક ઉદાહરણ લઈએ, ધારો કે 139. બરાબર, આમાં તમારે એકમનો અંક જોવાનો છે. એકમનો અંક કઈ બાજુથી જોવાય? જે હાથથી આપણે લખીએ છીએ, જમણી બાજુથી, એ બાજુ. બરાબર, નવ છે તો નવ એકી સંખ્યા છે, તો એ આખી સંખ્યા પણ એકી સંખ્યા થાય. બીજી કોઈ સંખ્યા લઈએ, ચાલ 148. અહીં તમે શું કહેશો? આઠ બેકી સંખ્યા છે. બરાબર, તો આ સંખ્યા બેકી સંખ્યા છે. ત્યારબાદ બીજું કોઈ ઉદાહરણ લઈએ, 200. તો ઝીરો એકમનો અંક છે. બરાબર, તો એ પણ કેવી સંખ્યા થાય? બેકી સંખ્યા. આ રીતે ખ્યાલ આવ્યો મિત્રો? ચાલો હવે આપણે જે ચેપ્ટર વિશે શીખવાના છીએ તો એના માટે સૌપ્રથમ તો તમને કમ્પલસરી ટેબલ્સ એટલે કે ઘડિયા આવડવા જરૂરી છે મિત્રો. ઘડિયા વિના આપણે કશું કરી શકતા નથી આ ચેપ્ટરમાં. એટલે 1 થી 20 ના ઘડિયા કમ્પલસરી દરેક બાળકો યાદ મોડે કરવાના છે અને યાદ રાખવાના છે. હવે આપણે જોઈએ અવયવ વિશે. અવયવ એટલે શું? તો આપણે ઘડિયા શીખ્યા છીએ. બરાબર, તો એમાં આપણે પહેલા ઘડિયા યાદ કરીએ કે ધારો કે આંખ છે, તો આંખ કયા કયા કોના કોના ઘડિયામાં આવે છે તે યાદ કરવાનું. તો બે ના ઘડિયામાં આવે છે. આવે છે કેવી રીતે? તો બે જો આઠ. બરાબર, ત્યારબાદ ચાર ના ઘડિયામાં આવે છે, ચાર દુ આઠ. ત્યારબાદ એક ના ઘડિયામાં પણ આવે, હા, એક અઠાર આઠ. ત્યારબાદ આઠ ના ઘડિયામાં આવે, આઠ એક આઠ. તો જે આઠ જેના પણ અવયવ પાડવાના હોય એ કયા કયા ઘડિયામાં આવે છે એ પહેલા તમારે જોઈ લેવાનું છે. હવે આઠ છે તો આઠ કયા કયા કોના કોના ઘડિયામાં આવે છે તે બધા લખવા. બરાબર, ત્યારબાદ આપણે આઠના અવયવો લખીશું. માટે આઠના અવયવો બરાબર કયા કયા થશે? તો જેટલી પણ સંખ્યાઓ આમાં આવી જાય એ બધી લખવાની. જેમ કે એક છે, બે વખત છે, આપણે એક જ વખત લખવાનું, પાછી રિપીટ કરવાની નથી. એક, ત્યારબાદ બે છે, ત્યારબાદ ચાર છે અને ત્યારબાદ આઠ છે. આ રીતે તો આઠના અવયવો કયા કયા થયા? એક, બે, ચાર અને આઠ. સિમ્પલ આ થઈ ગયા આઠના અવયવ. એવી જ રીતે છ ના અવયવ ની વાત કરીએ તો છ કોના કોના ઘડિયામાં આવે છે? છ એક છ, એક છ છ, છ ના ઘડિયામાં પણ આવે, એક ના ઘડિયામાં પણ આવે. ત્યારબાદ બે તરી છ અને ત્રણ દુ છ.
तो आना आधार तब मैंने छ ना अवयव लखाशो क्या खुशे एक बे त्रण ने छ आ चार अवयव कोना छे छ ना ख्याल आयो मित्रों। चल हजू एक एक्जाम्पल सोल विषे जोईए सोल ना अवयव सोल नी जगह मित्रों अपने लखीए वीस चार वीस ना अवयव जोईए सौ प्रथम वीस ना अवयव तो वीस को घड़िया में आए थे एक ना घड़िया में पहला तो आवशे तो वीस एक वीस त्यारबाद वीस ना घड़िया में आवशे वीस एक वीस एक वीस आम वीस अने वीस एक वीस त्यारबाद बे ना घड़िया में आए पांच दू बे पचास दस जो बे ना घड़िया में आए तो सीधी वच्चे पांच ना घड़िया में पण आए पांच दू दस कारण के एक ना घड़िया में आए तो वीस ना घड़िया में पण आए बराबर ए त्यारबाद हजू कोई छे अवयव पड़े त्या सॉरी वीस छे हम दस दू वीस आ रीते चल बे दान वीस अने दस दू वीस त्यारबाद पांच ना घड़िया में तो आए छे त्रण ना घड़िया में नहीं आए चार ना घड़िया में आवशे चार पचास वीस जो चार में आए तो पांच में आए आ बने ना घड़िया में आए एटले पांच छ वीस छ ना घड़िया में नहीं आवशे सात ना घड़िया में पण नहीं आए आठ ना घड़िया में पण नौ ना घड़िया में पण दस ना घड़िया में तो आई गयु अग्यार ना घड़िया में नहीं आए बार ना घड़िया में पण नहीं आए तेर ना घड़िया में नहीं आए चौदह पंदर सोल सत्तर नहीं आए फक्त वीस में आवशे वीस एक वीस आ रीते ख्याल आव्यो मित्रों। तो वीस ना अवयव क्या क्या लखीशुं आपणे एक त्यारबाद बे त्यारबाद चार पांच दस अने वीस आ थई गया वीस ना अवयव एकदम ईजी छे। हवे तमने फटाफट ख्याल आवी जशे के वीस अवयव कोने कहेवाय तो अवयव कोने कहेवाय जेना घड़ियामां आवता हशे पहेला तमे लखी काढवानो बधा आ रीते तो आपणे इजीली मळी जाय के आने आ वीस ना अवयव आ छे के दस ना अवयव आना आधार बीजा अवयव ते मैं जनवशो। चल नौ ना अवयव लखीए तो नौ एक नौ एक नौ आम नौ बराबर बीजा बे ना घड़िया में नहीं त्रण ना घड़िया में आए त्रण तरी नौ चार ना घड़िया में ना पांच छ सात आठ नौ में तो आ गए दस में तो नहीं आए बराबर तो आटला थे तो एना अवयव लखीए नौ ना अवयव बराबर एक उतरतो क्रम एटले मोटे थी नाना तरफ नो याद राखवानो छे। तो ख्याल आव्यो मित्रो आजना लेक्चर में आपणे शुं शीख्या के एकी संख्याओ कोने कहेवाय बेकी संख्याओ कोने कहेवाय के जेने एकमनो अंक आ एक संख्या हो एक त्रण पांच सात नौ तो एक संख्या जीरो चार छ आठ मे हो संख्या आधार के एक्साम्पल उदाहरण जो त्यारबाद अपने शुं शीख्या के अवयव कोने कहेवाय तो जे पण संख्या ना अपने जे भाग पाड़िए अवयव थाय बराबर हवे वीस ने तमे धारो के सॉरी नौ लईए नौ ने तमे केटली रीते लखी शको तो नौ ने अपने पहला तो मारी पास नौ लखोटीओ छे बराबर आ रीते आ नौ लखोटीओ ने अपने केटली रीते लखी शकीए तो पहला तो एक लाइन में नौ ने गोठवी दईए एक बे त्रण चार पांच छ सात आठ नौ एटले के एक नवाम नौ थई गयु। चलो बीजी वखत में हूँ ऊभी रीते लखी नाखू छु नवे नौ लखोटीओ ने एक बे त्रण चार पांच छ सात आठ नौ ऊभी रीते लखी नाखू छु आनो अर्थ के नौ एकू नौ। चलो त्रीजी वखत में हूँ नौ लखोटीओ ने त्रण ने लाइन में गोठवी नाखू छु आ रीते त्रण गुणिया त्रण थी जाए आवी जाए आम एटले हवे नौ लखोटीओ ने जो एक लाइन में छ गोठवु तो बीजी लाइन में गोठवा जाम तो छ सात आठ नौ अधूरू रही जाए आ खाना खाली रही जाए ने एटले छ ना घड़िया में नौ आवशे नहीं आ रीते अवयव कोने कहेवाय तो जे संख्याओ छे ए संख्या ने आपणे केटली रीते दर्शाई शकीए केटला एना भाग पाड़ी शकीए केटली रीते एने छूटा पाड़ी शकीए ए एना अवयवो थाय। चलो हवे नेक्स्ट लेक्चर में आपणे अवयव विशे थोड़ विशेषमां जोईशुं त्यां सुधी तमारे आ याद राखवानुं छे फरीथी मळीशुं थेंक यू।